પલસાડાના ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક ખાતે મામલતદાર ચેતન સુથારની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં 500 રોપાઓ રોપવામાં આવ્યા હતા. પલસાડા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલા ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક ખાતે પલસાડા તાલુકા મામલતદાર ચેતન સુથારની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં 500 વૃક્ષો રોપાઓ ઇકો ટેક્સટાઇલ પાર્કના પરિસરમાં હાજર રહેલા મહાનુભવોના વરદ હસ્તે રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેમાનોએ પ્રસંગોપાત પ્રવચનો કર્યા, ત્યારબાદ પર્યાવરણની જાગૃતિ લાવવા માટે લોકો પાસે વૃક્ષોનો ઉછેર કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા, અને કોરોના કાળમાં જે રીતે લોકો ઓક્સિજન વગર તડપતા હતા તેવા હાલ ન બને તે માટે પણ આજના આધુનિક યુગમાં પર્યાવરણનું રક્ષણ કરવા વૃક્ષારોપણ અનિવાર્ય બની ગયું છે તેવું સમજાવ્યું. આ કાર્યક્રમમાં આસપાસના ગામના સરપંચ તેમજ અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આજરોજ લુથરા ઇન્ડસ્ટ્રી દ્વારા પલસાણા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, વૃક્ષારોપણ કરી અને પર્યાવરણમાં જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ બાબતે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો, અને પર્યાવરણની જાગૃતિ દરેક વ્યક્તિની નૈતિક અને અંતર્નિહિત ફરજ છે તે બાબતને ઉજાગર કરી અને વધુમાં આગળ પણ પર્યાવરણ જાગૃતિ બાબતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે તે બદલ લુથરા ઇન્ડસ્ટ્રીએ જે પગલાં લીધા છે ખરેખર સહારાનીય છે, અને પલસાણામાં બીજા બધા પણ ઔદ્યોગિક એકમો દ્વારા આ રીતના જ કાર્યક્રમો કરવામાં આવે અને પર્યાવરણ જાળવણીમાં લોકોની જાગૃતતા અને યોગદાન આપવામાં આવે તેવી સૌને મારી જાહેર અપીલ છે. પ્રજાએ પણ જે પોતાનો જળ બચાવ અને વૃક્ષારોપણ પોતાની કોઈ બી ખાલી જગ્યા હોય ત્યાં આગળ વૃક્ષો વાવે, પાણીનો બિનજરૂરી બગાડ અટકાવે એ બાબતે પોતે જાગૃત થાય અને અન્યને પણ જાગૃત કરે તે જરૂરી છે.